આપણે જે જમતો હોય જમાડીએ ને, ઓહો નાની થાળી ભોજન ભરાવું હોય તો પિત્તળ ની બી ના હોય, એટલે આપણી આદિવાસી સંસ્કૃતિ ને લગતું અને આપણા ગામડા ગામમાં સેટ થાય એવું માટે કલ્યાણદાસ બાપુ ની રચના છે. મારે ઘરે આવજો માવારે કડીને કોદરી ખાવારે, મારે ઘરે આવજો માવારે કડીને કોદરી ખાવારે, લાલ મકાઈ નો રોટલો પીધો, ધોળી મકાઈ નો ભાત
મસૂર ની દાળ બનાવી અને ડોડી ના ડોડો નું શાક મારે ઘરે આવજો માવારે કડી ને કોદરી ખવારે કડી ને કોદરી ખવારે હવા દે લાડવા ખવારે મારે ઘરે આવજો માવારે કડી ને કોદરી ખવારે નદી કિનારે ઝૂંપડી મારી જંગલ માં મુકા એ નદી કિનારે ઝૂંપડી મારી જંગલ માં મુકા બાપુ કલ્યાણદાસ નું ગામ મારે ઘરે આવજો માવારે કડી ને કોદરી ખવારે મારે ઘરે આવજો માવારે કડી ને કોદરી ખવારે અમારા
અમારે કૈવલ કૃપાને એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વાહ કેમ કે છે ને, લોકો બધા રોજ પ્રોગ્રામમાં જતા હોય ને એટલે તાળીઓ સાંભળવા ટેવાયેલા હોય. આપણે અહીંના વખાણ કરીએ ને તો બીજી જગ્યાએ સાઉન્ડ સારું ના વખાડે. એટલે દાદા કૌશિકભાઈ તો મોજીલો માણસ છે. પાછો મારા ગુરુજી ને ખાવા એ રસ ને રોટલી અને સંતો ને શીરો પૂરી, એવા સંતો ને શીરો પૂરી ગુરુ વિના કેમ રહે ભાઈ.
ચાર પોંચ વણિયોનું સાપરું બનાયું